કોઈ પણ તમારી આવી રીતનું 3D મોડલ ટ્રાન્સફર કરવું છે તો સૌથી પહેલાં તમને એને લુમિયોનની અંદર વર્ઝન 8 સ્કેચઅપનું કમ્પેટેબલ થશે. તો એ તમે કઈ રીતે વર્ઝન 8માં લાવશો તે આપણે જોઈએ. અહીંયા ઉપરથી ફાઇલમાં જાઓ, સેવ એઝ કરીને તમારી ફાઇલને પાછળ V8 જેવું એડિશનલ કંઈ પણ ખબર પડે કે એકચ્યુઅલ ફાઇલ કરતાં અલગ છે, વર્ઝન 8 છે એટલે V8 કર્યું છે. અને અહીંયાથી આ સ્કેચઅપ વર્ઝન 8 છે એને એક્ટિવ, એના પર ક્લિક કરો અને તમારી ફાઇલને સેવ કરી દો. ઓકે, તો એકવાર તમે જ્યારે લુમિયોન ઓન કરશો તો આવી રીતે તમારી એક સ્ક્રીન ખુલશે તમારી સામે. હવે અહીંયા ચાર અલગ અલગ ટેબ્સ છે. નીચે તમને હોવર ફોર હેલ્પ માટે અગર તમે એ સાઇટ જશો તો તમને બતાવશે કે કઈ વસ્તુ શેના માટે છે, જેમ કે આ પ્રોગ્રામ સેટિંગ્સ માટે છે. ઓકે, સેટિંગ્સ પર આપણે પછી જશું, પહેલાં આપણે આ ઇન્ટરફેસને જોઈએ. અહીંયા તમારી લેંગ્વેજ સિલેક્શન છે જે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ હશે. અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ પ્લેન્સ છે કે તમને અગર માઉન્ટેન્સમાં બનાવવું છે, હિલ્સમાં બનાવવું છે, માઉન્ટેન રેન્જીસ અરાઉન્ડ બતાવી છે, આઇલેન્ડ બતાવવું છે, ડેઝર્ટ માઉન્ટેન્સ બતાવવા છે, સિમ્પલ વ્હાઈટ ડેઝર્ટ જેવું બતાવવું છે, યા તો પ્લેન બતાવવું છે, જે પણ ટાઈપનું તમને બતાવવું હોય એ તમે અહીંયાથી લોડ કરી શકો. એક્ઝામ્પલ્સ આપેલા છે, અમુક એક્ઝામ્પલ્સ જોઈ શકો. લોડ સીન, તમારા પહેલાં એક્ઝિસ્ટિંગ જે હોય જે પણ સેવ કરેલા એને અહીંયા તમે આરામથી લોડ કરીને સેવ કરી શકો. અને નેક્સ્ટ ટાઈમ તમને જ્યારે ડિરેક્ટલી ખોલવા હોય જસ્ટ ડબલ ક્લિક કરશો કોઈ પણ પર, તે ઓપન, સિંગલ ક્લિક કરશો સોરી, તો સિંગલ ક્લિક કરશો એટલે તરત જ એ ઓપન થઈ જશે. અહીંયા ઉપર જે આ સિમ્બોલ દેખાય છે અગર એના પર ડબલ ક્લિક કરશો તો એ ડિલીટ પણ થઈ જશે. અને તમે એની અંદર મલ્ટિપલ પ્રોજેક્ટ્સ એડ કરી શકો, કોઈ લિમિટ નથી એની અંદર, તો ડિપેન્ડ ઓન યુ. આ જે લુમિયોનમાં લોડિંગ ટાઈમ છે એ તમારા પીસી પર ને તમારી ફાઇલ સાઇઝ પર ડિપેન્ડ કરશે. અગર તમારું જે ફાઇલ છે લાઇટ વેઇટ છે તો ઇઝીલી ઓપન થઈ જશે. ઘણી વખત અગર ફાઇલ બહુ મોટી હશે, 700 MB ટુ 1 GB હશે, તો મે બી હાફ એન આવર ટુ 45 મિનિટ્સ ખાલી લોડ કરવામાં થઈ જાય. ઓકે, તો ઇટ મે હેપન, બી પેશન્ટ. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો કે આવી રીતે તમારી સ્ક્રીન પર આપણે જે મોડેલ હમણાં સિંગલ ક્લિક કરીને ઓપન કર્યું એ તમારી સામે કંઈક આવું દેખાશે. આવો એક લુમિયોનનો ઇન્ટરનલ ઇન્ટરફેસ હોય ડિફરન્ટ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સને એની સાથે. તો આ મોડેલ અહીંયા કઈ રીતે લોડ કરી શકો અને અગર આ પ્લેન સરફેસ હોય તો કઈ રીતે આના પર આ ઓબ્જેક્ટને આપણે ઇમ્પોર્ટ કરી શકીએ, તો પહેલાં આપણે એ જોશું. તો જેવી રીતે તમે જોયું કે ડિફરન્ટ ઓબ્જેક્ટ તમે કઈ રીતે અહીંયા સેવ કરેલા જે હોય એને પહેલેથી સેવ કરેલાને કઈ રીતે ઓપન કરી શકો. એડિશનલી અહીંયા લોડ સીન્સ એન્ડ મોડલ્સ છે, અગર એના પર ક્લિક કરશો તો કોઈ તમારું મોડલ હશે લુમિયોન ફાઇલનું તો એ પણ તમે કોઈ ડિરેક્ટરીમાંથી ઓપન ડિરેક્ટલી કરી શકો. તો લેટ સે કે આપણે કોઈ પ્લેન આજે ટ્રાય કરીએ કંઈ ઇમ્પોર્ટ કરવા માટે, તો સિમ્પલ એક પ્લેન પર ક્લિક કર્યું તો એક પ્લેન બેકગ્રાઉન્ડ મારી સામે અહીંયા ઓપન થઈ ગયું. ફર્સ્ટ ઓફ ઓલ જોયસ્ટિક કઈ રીતે યુઝ કરવી, દેટ મીન્સ કે તમારું માઉસ અને તમારા કીબોર્ડના કીઝ કઈ રીતે યુઝ કરવી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારી રાઈટ ક્લિક કરીને તમે પ્રેસ કરી રાખીને અગર માઉસને રોટેટ કરશો તો તમે એક જ પોઈન્ટ પર ઊભા રહીને આખો વ્યૂ લઈ શકશો. ઓકે, સેમ ઉપરની સાઈડ કરશો તો ઉપરની સાઈડ, નીચે આવશો તો નીચેની સાઈડ. ઓકે, અગર તમને તમારી પોઝિશનથી આગળ જવું છે તો W પ્રેસ કરશો તો આગળની સાઈડ જશો, S પ્રેસ કરશો તો પાછળની સાઈડ જશો, A પ્રેસ કરશો તો લેફ્ટ સાઈડ જશો,
ડી પ્રેસ કરશો તો રાઇટ સાઇડ જશો, સેમ આ સાઇડ તમારી નીચે જે કંટ્રોલની બાજુમાં અને શિફ્ટની નીચે જે કીઝ છે, અગર લેપટોપ કે અગર નોર્મલ કીબોર્ડ પણ હશે તો અહીંયા તમારું અપ ડાઉન ને લેફ્ટ રાઇટ કી હશે, એ પણ સેમ જ કરશે આગળની સાઇડ, ફ્રન્ટ સાઇડ, પછી આ બેક સાઇડ, લેફ્ટ અને રાઇટ. ઓકે, તો આ ચારે ચાર સાઇડ્સ તમે અહીંયાથી નેવિગેટ કરી શકો. ઓકે, તો આપણે એ જોયું કે લેફ્ટ રાઇટ ને ફ્રન્ટ સાઇડ બેક સાઇડ કઈ રીતે જઈ શકીએ. હવે પહેલાં આપણે લોડ કરતા જોઈએ બીજા બધા ઓબ્જેક્ટ્સ. પહેલાં આ બધા ડિફરન્ટ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ છે જેને તમે અહીંયા લોડ કરી શકો. આપણે અહીંયા આવશું ઇમ્પોર્ટ પર, ઇમ્પોર્ટ્સ. અહીંયા સિલેક્ટ ઓબ્જેક્ટની બાજુમાં ઇમ્પોર્ટ ન્યૂ મોડલ છે. ઓકે, હું ઇમ્પોર્ટ ન્યૂ મોડલ પર ક્લિક કરીશ. મેં એક્ઝેક્ટલી જે પ્લેસ પર મારું ફાઇલ રાખી હશે એ ફાઇલ પર હું જઈશ અને એને ટ્રાય કરીશ કે અહીંયા લોડ કરું. તો લેટ્સ સે મારી આ V8 વાળી ફાઇલ છે, મને ઓપન કરું છું. મે બી મેં પહેલેથી એડ કરી હશે એને, તો નામ સેમ બતાવશે, તો અગર એને ચેન્જ કરી દઉં તો ચાલશે. એ અહીંયા ઇમ્પોર્ટ એનિમેશન્સ અગર તમને કરવા હોય તો કરી શકો, પણ ટાઈમ વધારે લેશે. તો અગર આ ચેક હોય તો આને અનચેક કરી લો, એડ ટુ લાઇબ્રેરી કરો. ઓકે, તો એડ ટુ લાઇબ્રેરી પર તમે ક્લિક કરશો એટલે એ થોડો ટાઈમ લેશે અને ડિરેક્ટલી તમારું આ મોડેલ જે છે તે અહીંયા લોડ થઈ જશે. તો આપણે વેઇટ કરીએ અને જેવું લોડ થાય એટલે હું તમને બતાવું. એકવાર જ્યારે તમારું મોડેલ લોડ થઈ જશે તમારી આ લુમિયોનના ઇન્ટરફેસમાં, તો આવી રીતે એક પોઈન્ટર બતાવશે. અમારું મોડેલ ઓલરેડી અહીંયા લોડેડ છે, તમે જોઈ શકો એની એક્સટર્નલ લાઇન્સ બતાવે છે. ઓકે, હું કોઈ પણ પોઈન્ટ પર લાવી, લેટ્સ સે કે હું અહીંયા ઓરિજિન પર પણ લાવીને એને ક્લિક કરી શકું, કોઈ પણ પ્લેસ પર આ પ્લેન પર ક્લિક કરી શકું. સિમ્પલ હું એક ક્લિક કરીશ તો એ 1-2 સેકન્ડનો લેગ લેશે અને ઓટોમેટિકલી મારું મોડેલ અહીંયા અપીયર થઈ જશે. ઓકે, તમને દેખાતું હશે થોડો થોડો ગ્લિચ છે કોર્નર્સમાં, કારણ કે તમારો મોડેલ થોડું જે ગ્રાસવાળો એરિયા છે ત્યાં છે. તો અગર એ પ્રોબ્લેમ તમને નડતી હોય તો તમે અહીંયાથી આ ચેન્જ હાઈટ, અહીંયા તમારો જે આ સ્મોલ નાનો એવો વ્હાઈટ કલરનો બોલ જેવું દેખાય છે એના પર ક્લિક કરી ને થોડુંક ઉપરની સાઈડ એને મૂવ કરશો ને લીવ કરી દેશો તો આવી રીતે નોર્મલ થઈ જશે. હવે તમને ક્વેશ્ચન હશે કે ઉપર નીચે કઈ રીતે જવે, આવી રીતે હાઈટ કેવી રીતે ચેન્જ કરે. તમે આગળ પાછળ તો થયા, આગળ તો WSAD થી થવાય છે, પણ અગર ક્યુ અને ઈ કરશો તો ઈ થી નીચે જવાશે અને ક્યુથી ઉપર જવાશે. ઓકે, તમે જોઈ શકો કે આવી રીતે ક્યુ ને ઈનો યુઝ કરીને તમે ઉપર નીચે થઈ શકો. તમે બે કીઝનો સાઇમલ્ટેનિયસ યુઝ બી કરી શકો, જેમ કે તમને ઉપર બી જવું છે અને આગળ બી વધવું છે, તમે એ પણ કરી શકો. ઉપર જઈને સાઈડમાં પણ જઈ શકો, તમને જેવી રીતે તમારી કીઝ યુઝ કરવી હોય તમે કીઝ યુઝ કરી શકશો. તમે બે કીઝ એક સાથે યુઝ કરશો તો બે ડિરેક્શનમાં એક સાથે જઈ શકશો, દેટ મીન્સ એક અલગ ડિરેક્શનમાં જઈ શકશો. ઓકે, તમે રાઈટ ક્લિક કરીને તમારા માઉસને મૂવ કરતા કરતા આવી રીતે ચારે ચાર સાઈડ ખાલી કોઈ બી એક કી પ્રેસ કરીને મૂવ કરી શકો. તો આ હતું તમારું કઈ રીતે નેવિગેટ કરવાનું છે. આપણે જોશું કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આપણે વેધર કઈ રીતે બતાવી શકીએ, જેમ કે તમારી સામે આ વેધરનો ટેબ છે અહીંયા, તો કયા કયા ટેબ્સ છે અને એક વખત આ ઇન્ટરફેસ કેવું છે એ આપણે જોઈ લઈએ. તો જેમ કે આ ઇન્ટરફેસ તમારી સામે ખોલ્યું, તો તમને અહીંયા પહેલો ઓપ્શન ફોટોઝ ક્લિક કરવાનો છે રાઈટ સાઈડ પર, એની નીચે વિડીયો ઓર મૂવી બનાવવા માટે છે, પછી લુમિયોનનો અગર કંઈ સપોર્ટ જોઈએ તો એના માટે છે. આના પર ક્લિક કરશો તો જેમ કે તમને કઈ વસ્તુ એડ કરવી છે, બિલ્ડ કરવું છે મતલબ, તો એના માટે છે. સેવ કરવું હોય તો જેમ કે તમે આ કોઈ ફાઇલ હમણાં અહીંયા સુધી કરી
કઈ એડ કર્યું તમે અને તમને અગર સેવ કરવું છે તમે ફાઇલ્સમાં જાઓ, અહીંયા તમારું જે પણ ફાઇલનું નેમ હોય અને ખાલી અહીંયા ઓવરરાઇટ કરી દો અને ફરીથી બિલ્ડ પર ક્લિક કરો તો તમારી આ ફાઇલ સેવ થઈ ગઈ. લાસ્ટમાં તમે જે ચેન્જીસ કર્યા હશે તે નીચે અહીંયા પ્લેનો બટન છે, અગર કોઈ એનિમેશન હશે તો એ પ્લે થશે. ઓકે, એના સિવાય અહીંયા નીચે બીજા ઓપ્શન્સ છે સેટિંગ્સના, આપણે એકવાર સેટિંગ્સ જોઈએ. તો તમારા આ જે સેટિંગ્સ છે એની અંદર ટ્રીઝ માટે છે, હાઈ ક્વોલિટી ટ્રીઝ અને ગ્રાસ એડિટર. તો એડિટરની ક્વોલિટી તમે સુપર હાઈ ક્વોલિટીથી લો ક્વોલિટી સુધી એડજસ્ટ કરી શકો. રિઝોલ્યુશન છે તો એને બી તમે ઓટો કે ચેન્જ કરી શકો, 100% કરી શકો. મેઝર્સ છે, દેટ મીન્સ કે મેટ્રિક યુનિટ જોઈએ છે કે ઇમ્પિરિયલ, મીટર ઓર ફીટ. ઓકે, નેક્સ્ટ છે ટોગલ ટેબલેટ ઇનપુટ. તો અગર તમે આ ટેબલેટમાં યુઝ કરતા હોશો તો તમે અહીંયાથી આ બટન્સ છે આને ઓન ઓફ કરી શકો. એનેબલ ઇન્વર્ટેડ અપ ડાઉન પેન કેમેરા, અગર આ ઓન કરી દેશો તો તમે એક્ઝેક્ટલી ઉપર જશો તો નીચેની સાઈડ ને નીચે જશો તો ઉપરની સાઈડ તમારા જે મૂવમેન્ટ્સ તમે કરશો એક્ઝેક્ટલી ઓપોઝિટ થશે. ઓકે, એ કરી શકો. હાઈ ક્વોલિટી ટેરેન એન એડિટર કરી શકો. ટેક્સચર્સને લિમિટ કરી શકો જેથી તમારી મેમરી યુઝેજ ઘટી જાય, તમારી જે ફ્લુએન્સી છે એ વધી જાય આ સોફ્ટવેરની. અને જે સાઉન્ડ છે એડિટરનો એ બી તમે અહીંયાથી ઓન ઓફ કરી શકો. ઓકે, તો અગર આપણે એને ક્લોઝ કરી દઈએ તો અહીંયા લાસ્ટમાં છે ક્વેશ્ચન માર્ક એક આ બ્લુ કલરનું. તો તમે જોશો તમારા સ્ક્રીન ઉપર દરેક વસ્તુ બતાવે છે કે એનો શું યુઝ છે. તો જેમ કે તમે જોશો કે રાઈટ ક્લિક કરીને અગર તમે કંઈ પણ મૂવ કરશો તો તમારો આખો જેમ કે હું તમારી સામે કરું, રાઈટ ક્લિક કરીને આવી રીતે તમે ખાલી માઉસ મૂવ કરશો તો આ મૂવ થશે. ઓકે, તો ઇફ ઇન કેસ કંઈ પણ તમને એવું હોય જે કઈ રીતે કરવાનું છે, જેમ કે આ WASD કાં તો એરો કી યુઝ કરીને આગળ પાછળ થઈ શકો, ક્યુ અને ઈથી ઉપર નીચે થઈ શકો, પછી જેમ કે અહીંયા બતાવે છે ક્વિક સેવ FY કરીને કરી શકો. સિમ્પલ વેધરનું ટેબ છે અહીંયા એક, જેની અંદર વેધર રિલેટેડ બધા ચેન્જીસ તમે કરી શકશો. પછી લેન્ડસ્કેપ રિલેટેડ છે, જેમ કે તમારું ટેરેન અગર કોઈ અનડ્યુલેટેડ હોય, કોઈ હાઈટ પર હોય, હિલ પર હોય, તો એ ચેન્જીસ કરી શકો. મટીરિયલ્સ છે, તો ડિફરન્ટ ડિફરન્ટ તમે મટીરિયલ્સ યુઝ કર્યા હોય, વુડ, સ્ટોન કે કંઈ પણ, એ પણ તમે ચેન્જ કરી શકો. અને ડિફરન્ટ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ પ્લેસ કરી શકો. તો આની અંદર આપણે ડિફરન્ટ ડિફરન્ટ જે આ ટેબ્સ છે એ આપણે આગળ જોશું. તો અહીંયા સુધી આનો ઇન્ટરફેસ.